4/5/1990 सूरत मां उमियाधाम संकुलना खातविधि प्रसंगे समस्त कड़वा पाटीदार नू जे सम्मेलन भरायेलू ये सम्मेलन प्रसंगे स्वामी सच्चिदानंद परमहंस भक्ति निकेतन आश्रम पेटला दंताली तरफ थी थयेला प्रवचन नी नोट शंकरं। आजनी सभाना प्रमुख स्थाने बिराजेला श्रीमान प्रमुख महोदय उमियाधाम सूरतना प्रमुख श्री मंत्री श्री अने बीजा एमना सहयोगी भाईओ उमियाधाम ऊंझाना प्रमुख श्री उपप्रमुख श्री मंत्री श्री अने संस्थाना विशिष्ट सज्जनों मंच पर बिराजेला विशिष्ट महानुभावो मेयर श्री मंत्री श्री सज्जनों अने बहनों प्रजाने त्राण भाग में वेची शकाय प्लेटफॉर्म अपनारी प्रजा छत्री अपनारी प्रजा अने प्लेटफॉर्म अने छत्री नी वच्चे चालनारी प्रजा जे नीचेना मानसो छे जे सामान्य मानसो छे ये प्लेटफॉर्म तैयार करता होय छे जे ऊपरना मानसो छे ये छत्री आपता होय छे जे वच्चेना मानसो छे ये पेला प्लेटफॉर्म ऊपर चालता होय छे प्लेटफॉर्म तमने आधार आपे छे ज्यारे छत्री छे ए तमने ताप थी बचावे तड़का थी बचावे वरसाद थी बचावे अनेक अनिष्ठों थी बचावे तमारी पासे जो प्लेटफॉर्म ना होय तो तमारा अस्तित्व ने जोखम उभू थाय तमारी पासे जो छत्री ना होय तो तमे कदी सुखी प्रजा ना थई शको तमारू अस्तित्व तो होय पण तमे सुखी प्रजा ना थई शको એટલે જ્યારે પણ પ્રજાના સુખનું માપ કાઢવું હોય તો એના માટે આ બે અનિવાર્ય શરતો છે એની પાસે પ્લેટફોર્મ કેટલું છે એની પાસે છત્રીનું પ્રમાણ કેટલું છે મારી સમજણ પ્રમાણે વ્યક્તિને ઓછામાં ઓછી 4 છત્રીઓ જોઈએ મારે પ્લેટફોર્મની ચર્ચા અત્યારે નથી કરવી आज 4 छत्रियो छे एने याद राखो सौथी पहेलामां पहेली छत्री नुं नाम इष्टदेवनी छत्री तमारा परमेश्वरनी छत्री तमारा भगवाननी छत्री तमारा उपर हमेशा तणायेली रहे छे अने जो तमारा इष्टदेवनी छत्री तमारा उपर तणायेली रहती होय तो जितने तारे गगन में उतने दुश्मन होय कृपा होय श्री राम की तो बाल न बाका छत्री तणाई दी होवी जे बीजी छत्री छे ने ए तमारा स्वजनों नी छत्री छे त्रीजी छत्री छे ए तमारा समाज नी छत्री छे अने चौथी छत्री छे ए तमारा राष्ट्र नी छत्री छे आ 4 छत्रियो याद राखो પહેલામાં પહેલી જે છત્રી છે એ ઈષ્ટદેવની છત્રી છે તમારા પરમેશ્વરની છત્રી છે તમારા ભગવાનની છત્રી છે એટલું તમે યાદ રાખજો જેટલી શક્તિઓ તમને બહાર દેખાય છે એ તમારે તમામ શક્તિઓનું કોઈ કેન્દ્ર અંતર શક્તિ છે કોઈ રહસ્યમય શક્તિ છે કોઈ ગુપ્ત શક્તિ છે જે શક્તિમાંથી સૂર્ય પ્રકાશે છે કદાચ એક નહીં સેંકડો હજારો લાખો સૂર્યો પ્રકાશે જે શક્તિના કણમાં નખના એક ભાગમાં આવી કેટલી પૃથ્વીઓ છે કેટલા બ્રહ્માંડો છે કેટલી ઉર્જા જેમાં છે એવી એક મહાન શક્તિ છે તમારા સદભાગ્ય છે એ શક્તિનું નામ તમે ઉમા આપ્યું છે મા ઉમિયા આપ્યું છે
હું ઘણી વાર કહું છું કે આપણા ત્યાં કેટલાક રિવાજો એવા છે જે રિવાજોનું ઉધાર પાસું એક તરફ રાખીએ તો એનું એક જમા પાસું પણ છે, અને જમા પાસું એ છે કે આખો કડવા પાટીદાર સમાજ આજે જો એકત્રિત થતો હોય એક છત્ર નીચે તો એ છત્રનું નામ છે માં ઉમિયા. લીંબા પાટીદાર સમાજ છે, બીજા ઘણા સમાજો છે, પણ એમની પાસે આવું એક સર્વમાન્ય ઇષ્ટ તત્વ નથી. તમે જ્યારે 18મી શતાબ્દીનો ઉત્સવ ઉજવ્યો ઉંઝામાં, અને ઉત્સવમાં પહેલા દિવસે કે બીજા દિવસે હું આવેલો, મેં ભાગ લીધો, મને એમ લાગ્યું કે ત્યારથી આખા કડવા પાટીદાર સમાજનું કલેવર બદલાવા માંડ્યું. એક બહુ મોટી જાગૃતિ આવી, તમારા નેતૃત્વ ઉપસ્યા, તમારા દાતાઓ ઉપસ્યા, તમારી બુદ્ધિ ઉપસી, અને તમને એમને એક થયું કે વર્ષોથી સદીઓથી કચડાયેલા, દબાયેલા, પીડાયેલા, જેનામાં સર્વસ્વ હોવા છતાં જે શૂન્ય થઈને રહેલા, એ લોકો જાણે આળસ મરડીને બેઠા થયા હોય. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો, પણ આ એક વાસ્તવિકતા તમને કહું છું. મેં દુનિયાની પ્રજાઓનું અધ્યયન કર્યું છે, મારા પુસ્તકો વાંચશો તો તમને ખબર પડશે. મેં દુનિયાની ઘણી પ્રજાઓનું અધ્યયન કર્યું છે. અમેરિકાને અમેરિકા બનતા પહેલા 200 વર્ષ ગુલામ રહેવું પડેલું, અને 200 વર્ષના બાકીના ઇતિહાસમાં આજ અમેરિકા અમેરિકા બન્યું. આજ દશા અંગ્રેજોને, અંગ્રેજો 500 વર્ષ ગુલામ રહ્યા, 500 વર્ષ સુધી એમણે ગુલામી ભોગવી પડેલી, અને અંગ્રેજી ભાષાની કોઈ વેલ્યુ નથી. એમના ઉપર ફ્રેન્ચોએ, રોમનોએ, બીજા લોકોએ રાજ કર્યું. આવી જ દશા જાપાનની, આવી જ દશા કોરિયાની, દુનિયાની બધી પ્રજામાં. અને જ્યારે પ્રજા વિકસિત થતી હોય છે તો એ વિકાસ માટે પણ બહુ લાંબા વર્ષો માંગતી હોય છે. પણ હું છેલ્લા 40 વર્ષથી જોઉં છું, માત્ર 40 વર્ષ, અને 40 વર્ષમાં પાટીદાર સમાજે જે વિકાસ કર્યો છે, જે ગજું બહાર કાઢ્યું છે, દુનિયાની કોઈ પ્રજા આટલા ટૂંકા વર્ષમાં બહાર ગજું કાઢી નથી શકી. અને આની વિશેષતા એ છે કે સરકાર એના પડખે નથી, એને કોઈ અનામત નથી, એને કોઈ સબસિડી નથી, એને કોઈ બીજા પ્રકારના રાજકીય લાભો નથી. હા, રાજકીય ગેરલાભો એને ઘણા મળતા હોય છે, કારણ કે એની લીલાશ જોઈને ઘણાને દુઃખ થતું હોય છે, એના ગેરલાભો તો એને મળતા હોય છે. પણ એ 40 વર્ષમાં જેના ભણતરની ત્રીજી પેઢી આજે ચાલી રહી છે. સયાજીરાવ ગાયકવાડનું ભલું થજો કે ગાયકવાડી સ્ટેટમાં ઘણી જગ્યાએ એમણે પ્રાથમિક શિક્ષણને અનિવાર્ય બનાવ્યું. તમે ઇતિહાસ જોશો તો તમે 3 કે 4 પેઢીએ ભણવાનું શરૂ કર્યું, અને પહેલી પેઢી તો 3-4 ચોપડી ભણી, બીજી પેઢી વળી ભણીને માસ્તર થઈ, શિક્ષક થઈ, ત્રીજી પેઢી પછી મામલતદાર કે ડોક્ટર કે થઈ, આજે ચોથી પેઢી તમે જુઓ તો ચોથી પેઢી ક્યાં ઓલરાઉન્ડર થઈ ગઈ. એ મંત્રી છે, એ કવિ છે, એ લેખક છે, એ આર્કિટેક્ટ છે, એ ઇન્જિનિયર છે, એ સ્થપતિ છે, એ ઉદ્યોગપતિ છે, એ શું નથી માત્ર 4 પેઢીમાં. અને હું એમ માનું છું કે છેલ્લા 40 વર્ષમાં જો બહુ મોટામાં મોટી ક્રાંતિ થઈ હોય તો એ 2 ક્રાંતિઓ છે. જે બિલકુલ ખેડૂતના દીકરા હતા એ આજે ઉદ્યોગપતિ વ્યાપારી થયા છે, અને જે મજૂર હતા એ મજૂરના દીકરાઓ આજે ઓફિસર થયા છે. આ 2 મોટી ક્રાંતિ છે. 2 મોટી ક્રાંતિમાં મજૂરના દીકરાને ઓફિસર બનાવવા માટે સરકારી બેકિંગ મળ્યું, સરકારી પુશિંગ મળ્યું, સરકારી લાભો મળ્યા, જરૂર હતા, હું એમાં સંમત. પણ જે ખેડૂતના દીકરા હતા, જે બાપના 12માની પાછળ ફના થતા હતા, માના 12માની પાછળ ફના થતા હતા, જે હંમેશા દેવાદાર ને દેવાદાર, જેના 12માનો હિસાબે ગામના 2 વાણિયા લખતા હતા, અને એ જે વ્યાજ ચડાવે એમને ભરવાનું હતું, જેમની બુદ્ધિ ઉપર લોકો કટાક્ષ કરતા હતા, બેસો બેસો પટેલ, હવે તમે તો બળદના પૂંછડા આંબળો, આ કામ તમારું નહીં, એવા કટાક્ષ કરતા હતા, એવા ખેડૂતોના દીકરા માત્ર 20-25 વર્ષના ગાળામાં આજે સુપર કક્ષાએ, એવરેસ્ટના શિખર ઉપર પહોંચ્યા. આને હું બહુ મોટામાં મોટી ક્રાંતિ માનું છું. એક ક્રાંતિમાં સરકાર સાથે છે, જ્યારે બીજી ક્રાંતિમાં માણસ પોતે જ બેઠો થયો છે, કોઈની મદદ વિના, માત્ર એને તકો મળી, માત્ર એને ચાન્સો મળ્યા.
તમે સૌરાષ્ટ્રના પટેલોને જઈને જોજો. એક ટાઈમે જયારે આ આખું સૌરાષ્ટ્ર દરબારિયું સૌરાષ્ટ્ર હતું, એક એક ગામ ઉપર બબે ત્રણ ત્રણ દરબારો રાજ કરતા હોય, ત્યારે પટેલોની દશા તમે જોજો. એમને વેઠ કરવી પડે, સારા બળદ ના રાખી શકે, સારી ભેંસ ના રાખી શકે, સારું ઘોડું ના રાખી શકે, ઘરમાં સારું ગોદડું ના રહેવા દે. અને બીતા ફફડતા કાળી મજૂરી કરનાર, અને છતાં એના ઘરમાં જે આવ્યું એ ખરું, રસ્તામાંથી કેટલું લૂંટાઈ જાય, કેટલું ખેંચી જાય. અને ખેંચનારાઓમાં અમારે નાગાબાવાઓની જમાત પણ એટલું જ કામ હતું. ગામમાં આવે એટલે 50, 40, 50, 60 પહેલા પૂછે, પટેલ કહાં હૈ, પટેલ કહાં હૈ. પટેલ બિચારા ભાગીને ખેતરમાં સમ થઈ ગયા. પટેલ છે ને, પેલાને જોતી હોય કાળક, કાળી રોટી ને ધોળી દાળ જોતી હોય, અને પટેલના ઘરમાં પીળી દાળનું ઠેકાણું ના હોય. અરઈ, મેથી, હિંગ, કોકમ, એ તો બધું હમણાં 25-30 વર્ષથી. પહેલા ક્યાં ગામડામાં કોઈને ખબર નથી કે આ હિંગનો વઘાર કેવો થાય. બે ઘરવાણિયા બ્રાહ્મણના હોય, કદાચ એ હિંગ વઘાર કરી જાણે, બાકી આ સામાન્ય પ્રજાને તો કશી ગતાગમ નહીં. તો હું ઘણી વાર વિચાર કરું કે એક માણસના ઉપર કેટલી જળોયો લાગેલી, કેટલી જળોયો. આજે એમાંની ઘણી જળોયો આખી ભારત માતાને વળગી છે. આખી ભારત માતા નખ શીખ જળોઈ જળોયો જળોયો જળોયોથી એવી ભારત માતા એનિમિક થઈ ગઈ છે, એને એનિમિયા થઈ ગયો છે. કારણ કે જાત જાતની એમાં બફોર્સની મોટી જળોયો ખરી, પછી બીજી જળોયો ખરી, ત્રીજી એ ખરી, અમે ખરા, તમે ખરા, કોઈને કોઈ રીતે આ ભારત માતાની જળોયો તમે ગણવા બેસો તો તમને વેદના થશે. કા મારી ભારત માતા શક્તિ હોય તો ઉખેડી ઉખેડીને ફેંકો, પરાક્રમ વિના એ ના થઈ શકે. તમે નજરે જોતા હોય પણ તમે જળોઈને ના ઓળખી શકો. જેનામાં પરાક્રમ હોય એ જ આ લોહી ચૂસાવાનું બંધ કરાવી શકે, અને પરાક્રમ હોય એ જ રાજ્ય કરી શકે. જેનામાં પરાક્રમ ના હોય એ રાજ્ય ના કરી શકે. વલ્લભભાઈ પટેલે ભલે એમને 2 કે 3 વર્ષનો ચાન્સ, 2.5 વર્ષનો ચાન્સ મળ્યો, લાલ બહાદુર શાસ્ત્રીને 18 મહિનાનો ચાન્સ મળ્યો, પણ એને ઘણી જળોયો ઓછી કરી નાખી. પણ પછી તો જાણે એવું જ થયા કરે. ખબર નહીં આપણી રાજ વ્યવસ્થા, આપણી ધર્મ વ્યવસ્થા, આપણી સમાજ વ્યવસ્થા જાણે જળોયો વિના જીવી જ નથી શકે. તમારી પાસે શું નથી, જે છે એને વાવી જાઓ. તમે ખેડૂતો છો, તમને વાવતા આવડે છે, તમે વાવી જાણો, એકનું 1000 કરો. અહીંયા વાવવાનું કામ થવાનું છે એટલે હું આવ્યો છું. અહીંયા વાવવાનું કામ થવાનું છે, તમારા બાળકોને ભણાવવાનું કામ એ વાવવાનું કામ છે. તમારી બહેનો વિધવા ત્યક્તા થઈ હોય, દુઃખી થઈ હોય, એમના માટેનું એક પ્લેટફોર્મ ઉભું કરવું જીવન માટેનું, એ વાવવાનું કામ છે. વધારે ચર્ચા નહીં કરો, પણ એટલું યાદ રાખજો, સૌથી પહેલામાં પહેલી જે છત્રી છે એ છત્રીનું નામ છે પોતાનો ઈષ્ટદેવ. એ છત્રીના જોરે નરસિંહ મહેતા આખી જિંદગી ખડતાળ વગાડતા વગાડતા હસતા હસતા જીવ. તમારે ત્યારા જ જોવા હોય તો જોજો, તમે ખાસ અધ્યયન કરીને જોજો. મેં તો ખૂબ અધ્યયન કર્યું છે. જે આધ્યાત્મિક વ્યક્તિ છે ને, એના ચહેરા ઉપર એક મસ્તી હોય છે, એક છટા હોય છે. મોટા ભાગે મેં જોયું છે પૈસાદાર માણસોના ચહેરા જયારે જુઓ ત્યારે ઉતરેલા ને ઉતરે, જયારે જુઓ ત્યારે એમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ, આંખો ઉતરેલી હોય, વ્યગ્ર મન હોય. એનું એક કારણ છે. હું પૈસાની નિંદા નથી કરું, હું પૈસાનો વિરોધ નથી કરતો. પૈસો છે તો આજે આ સંકુલ ઉભું થવાનું છે. જે લોકો લાખો રૂપિયા આપે છે એમને તો વંદન કરવા જોઈએ, પૈસાનો હું વિરોધી નથી. પણ પૈસો છે ને એ કદી પણ ચિંતા વિનાનો હોતો નથી, કદી પણ ચિંતા વિનાનો નથી. એ આવે એટલે એની સાથે ચિંતા આવવાની જ. અને સત્તા છે ને એ કદી શત્રુ વિનાની હોતી નથી. તમે ખુરશી ઉપર બેસો ને એવી ઈચ્છા રાખો કે મારા કોઈ શત્રુ ના હોય, એ કદી બની શકે. અને બીજી એક વાત તમને કહું છું કે જિંદગીમાં તમારે એકાદ બે શત્રુ ના હોય તો જીવન જ મારા રસ જ નહીં આવે. શત્રુ વિના તો કોઈ જીવન હોતું હશે? તમારી મર્દાનગીને ખીલવવાનું કામ તમારા શત્રુઓ કરતા હોય છે.
કારણ કે મર્દાનગી ત્યારે ખીલતી હોય છે. હવે બધા જ હાર પહેરાવનારા હોય તો એમાં મર્દાનગીની જરૂર જ ક્યાં છે, બેઠા બેઠા પહેર્યા જ કરો. પણ સામેથી જે પડકાર ઉભા થતા હોય છે ને, એ પડકાર તમારી શક્તિને ખીલવતા હોય છે. એટલે પૈસો છે ને એ શત્રુ એ ચિંતા વિનાનો હોય ન શકે. એક બીજી વાત યાદ રાખો, પૈસો અને પોલ્યુશન બે સાથે ચાલતા હોય છે. સુરતમાં કેમ લોકો રહેવા આવે છે? આટલા ધુમાડા, આટલો ઘોંઘાટ. પંચમહાલમાં જઈને રહેતો, બનાસકાંઠામાં જઈને રહેતો, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ધુમાડો નહીં. પણ એ સમજી લેવાનું, કોઈ રોજીએ નહીં હો, પછી હવા જ ખાવાની, હવા સિવાય બીજું કઈ ખાવાનું ના મળે. ઈષ્ટની સાથે કેટલા અનિષ્ટો અનિવાર્ય સંકળાયેલા હોય છે. એમ પૈસો છે, ન્યુયોર્ક, શિકાગો વગેરે મોટા મોટા શહેરોમાં જાઓ, રોજી મળે, પણ સાથે સાથે એના અનિષ્ટો પણ છે. મુંબઈ, કલકત્તા જાઓ તો રોજી મળે, ધંધો ખીલે, બધું થાય, પણ એની સાથે એની ઉધાર બાજુ પણ છે. સુરત છે એમ કહેવાય છે કે મોંઘામાં મોંઘું શહેર ગુજરાતમાં સુરત છે. હે, આખા એશિયા ખંડનું મોંઘામાં મોંઘું શહેર સુરત છે. અને એક બીજી વાત તમે યાદ રાખજો, જ્યાં જેટલી મોંઘવારી હોય ત્યાં એટલું જ જીવન હોય. મોંઘવારી ખતમ થાય એની સાથે જીવન ખતમ થઈ જશે. મંદી બહુ મોંઘી હોય, તેજી મોંઘી ના હોય, મંદી જ મોંઘી હોય. પછી 2 રૂપિયા કિલો શાક આપતું હોય, પણ 2 રૂપિયા લાવવા ક્યાંથી? અત્યારે હીરા ઘસનારા શું કહે છે, લાવ, ભાવ ભાવ તો પૂછવાનો જ નહીં. આ શાકવાડીઓ કહે છે, જાઓ જાઓ, તમારું કામ નહીં, તો હીરા ઘસનારા લેશે. જાપાન દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું સ્ટેટ છે. હું હમણાં થોડા દિવસ રહી આવ્યો, મેં એક એપલ ખરીદ્યું 30 રૂપિયાનું, એક એપલ સફરજન 30 રૂપિયાનું, એક આવડી શકરટેટી લીધી 250 રૂપિયાની, 250 રૂપિયાની સફરટેટી, પેલું શકરટેટી. મેં કહ્યું આવી બન્યું ભાઈ આપણું તો, પણ છતાં એ જીવે છે અને સુપર પ્રજા થઈને જીવે છે. એ ભૂખે નથી મળતી, ભિખારી કોઈ જોવા નથી મળતો, કોઈ જગ્યાએ ભિખારી જોવા નથી મળતો. એટલે મોંઘવારી છે ને એ એક મોટો દોષ છે, પણ એનો સૌથી મોટામાં મોટું જમા પાસું એ છે કે એમાં એક ચેતના હોય છે. એમ પૈસો અને પોલ્યુશન બે સાથે રહેતું હોય. તમે એવી ઈચ્છા રાખો કે આ સુરતમાં તમામ ભૂંગળા બંધ કરી નાખો, તમામ સાંચાઓ બંધ કરી નાખો, તમામ પોલ્યુશન બંધ કરી નાખો, પછી સુરતની સમૃદ્ધિ ના રહી શકે. પછી બનાસકાંઠા અને પંચમહાલ અને સુરતમાં કશો ફરક નહીં રહે, આ બંને અનિવાર્ય છે. એમ છેલ્લા 40 વર્ષમાં, એમાંય છેલ્લા 25 વર્ષમાં આ પ્રજાએ જે કાઠું કાઢ્યું છે, ક્યાંથી ક્યાં એક ખેડૂત અને ખેડૂતનો આજે વેપારી ને વેપારીનો ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિ એટલે દુનિયાભરનો ઉદ્યોગપતિ. આજે લંડનમાં, ઇંગ્લેન્ડમાં વેપાર ગુજરાતીઓના હાથમાં આવવા માંડ્યો છે. અમેરિકાના સ્ટોરો ગુજરાતીઓ લેવા માંડ્યા છે. મોટેલો તો બધી પટેલોની જ થઈ ગઈ છે. અમારે સુરતના પટેલો જુઓ તો બધા મોટેલ, મોટેલ ને પટેલ. એક અમેરિકન ભાઈએ કહ્યું મને કે આપ મોટેલ ને પટેલ એનો શું મેળ? મેં કહું કોઈ કોઈ 1000મા જન્મમાં ભગવાને નિર્ણય કર્યો હશે કે તમારે 1000 જન્મ પછી મોટેલોના માલિક થવાનું છે, એટલે આપ એ મેળ કર્યો છે. મારે એક જ વાત કહેવાની છે, તમારી પાસે સ્વયંમાં કંઈક છે, અને જેને સ્વયંમાં કંઈક હોય એને બેઠો નથી કરવો પડતો, હતો એને તક આપવાની હોય છે. અત્યાર સુધી તમે બેઠા નતા થયા એનું એક કારણ હતું કે તમને દબાવી રાખવામાં આવે. તકની તો વાત જવા દો, પણ તમને બેઠા થવાનો ચાન્સ નથી. અને એનું એક મૂળ કારણ છે, તમારી પાસે એક ઈષ્ટદેવ છે, મા ઉમિયા છે. એના ઇતિહાસમાં મારે નથી ઉતરવું. એટલું હું તમને કહું કે ઉમિયાના નામે આખો કડવા પાટીદાર સમાજ, અને હું માનું છું ત્યાં સુધી કડવા પાટીદાર સમાજના પેટા સમાજો એટલે લાલચુડા સમાજ, કાળાચુડા સમાજ, બીજા બધા પણ જે હશે, કોઈ પ્રસંગવત જુદા પડી ગયેલા થોડા થોડા ઘરો, એ આજે બધા એક સમીકરણ થઈ રહ્યું છે, એક એકીકરણ થઈ રહ્યું છે. તે એટલે સુધી એકીકરણ થઈ રહ્યું છે કે હવે તો લેવા અને કડવા પણ એક થાવ, બીજા બધા મતિયા હોય કે પેલા હોય કે બીજા હોય, બધા એક થાવ. જ્યારે આજે ધ્રુવીકરણ થઈ રહ્યું છે, અને ધ્રુવીકરણના દ્વારા જ્યારે એક રાજકીય શક્તિ ઉત્પન્ન થઈ રહી છે, ત્યારે તમે એની ઉપેક્ષા નહીં કરી શકો. હું નથી ઈચ્છતો કે આ દેશની અંદર કોઈ પ્રકારનો કોમવાદ ઉભો થાય, હું એવું નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે આખો દેશ માત્ર ભારતીય રૂપથી બને,
પણ જે રીતે ઘડતર થયું છે, જે રીતે નકશો ખેંચાયો છે, આજે ચૂંટણીમાં પહેલા જોવામાં આવે છે કે સુરતમાં કોને સીટ આપવી, કઈ કોમના વોટ વધારે છે, અને આ એક પાર્ટીની તમામે તમામ પાર્ટીને આ વિચાર કરવો પડે છે. આજે પોરબંદરમાં જો ગાંધીજી ઉભા રહે ને કોઈ ખારવાના સામે, કોઈ મેરના સામે, તો ગાંધીજીની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આખા દેશનું રાજકારણ આ રીતે વાળ્યું છે. આ સારું નથી થયું, પણ વળી ચૂક્યું છે. અને જે વળી ચૂક્યું છે એક વાસ્તવિકતા છે, અને જે વાસ્તવિકતા છે એને કોઈને કોઈ રીતે તમારે નોંધ લેવી પડે, સૌને નોંધ લેવી પડશે. એટલે પહેલી છત્રી છે એ પોતાના ઈષ્ટદેવની છે, અને ઈષ્ટદેવનો અર્થ જરા વ્યાપક અર્થમાં હું કરું તો ધર્મની છત્રી છે. હિન્દુ પ્રજાને ધર્મની છત્રી મળી છે, જાઓ મુસ્લિમને જઈને પૂછજો, પારસીને જઈને પૂછજો, જૈનને જઈને પૂછજો, ક્રિશ્ચિયનને જઈને પૂછજો, એમણે એમના અનુયાયીઓ માટે જે છત્રી ઊભી કરી છે એ છત્રી હજુ હિન્દુ પ્રજાને નથી મળી, ધર્મની છત્રી. યુગાન્ડામાંથી જ્યારે સ્થળાંતર કરવાનો પ્રસંગ આવ્યો, યુગાન્ડામાંથી ઘણા માણસોએ તો ભારત જોયેલું નહીં, ચાર ચાર પેઢીથી ત્યાં વસી ગયેલા, ક્યાં જવું? ઈદી અમેને કહ્યું 2 મહિનામાં મારો દેશ ખાલી કરો, જવું ક્યાં? કેટલાક હોંશે હોંશે ભારત આવ્યા. અહીંયા એરપોર્ટ ઉપર કોઈ અમને આવકારનાર નહીં, કોઈ ભાવ પૂછનાર નહીં, ક્યાં જવું? પૈસા લૂંટી લીધા. એ વખતે જે ખોજા હતા ને એ ખોજા માટે આગાખાને વ્યવસ્થા કરી કેનેડામાં. કેનેડાના પ્રધાનમંત્રીને મળીને કહ્યું કે આ ઈસ્ટ આફ્રિકામાં જેટલા ખોજાઓ છે બધાને તમે કેનેડામાં વસાવો, ખર્ચો બધો હું આપીશ, એની બધી જવાબદારી મારી છે. બધા ખોજાઓ મારા ભાઈઓ હતા, પહેલા હિન્દુ હતા, તમારા ભાઈઓ હતા, બધા સીધા કેનેડા. આજે કેનેડામાં બહુ સારું જીવન જીવે છે, વ્યાપારી પ્રજા છે, બહુ સુખી છે, કારણ કે એને ધર્મની છત્રી મળી. એના ધર્મગુરુએ એના ઉપર જ્યારે જરૂર હતી ત્યારે જરૂર હતી ત્યારે દક્ષિણા લીધી, એ ખોજાઓએ એમના પગમાં ભેટ આપી, પણ જ્યારે જરૂર પડી ત્યારે એ જ દક્ષિણા એમને પાછી આપી. અત્યારે હું બેઠો છું, તમે ચિંતા ના કરશો. આપણા દુર્ભાગ્ય છે કે જેવી છત્રી એક મુસ્લિમને મળે છે, જેવી છત્રી એક ખોજાને મળે છે, જેવી છત્રી એક જૈનને મળે છે. અહીં ગુજરાતમાંથી એક બસ ગયેલી અને ત્યાં સમિત શિખરજી જવા માટે રસ્તામાં લૂંટાઈ ગઈ. લૂંટાઈ તો ગઈ, પણ 2 કે 3 માણસોને બોલા લોકો કિડનેપ કરી ગયા, પકડી ગયા, ઉપાડી ગયા ડાકુઓ, અને 3 છોકરાઓ ઉપાડી ગયા. એના પરિણામે આખા દેશના જૈનોએ હડતાલ પાડી, સરકાર ઉપર દબાણ લાવ્યું, ગમે તે રીતે અમારા 3 માણસોને છોડાવો, 2-3 દિવસમાં છોડાઈ ગયા. આ પ્રજા પાસે શસ્ત્ર નથી, આ પ્રજા કોઈ તલવાર લઈને ફરનારી પ્રજા નથી, પણ તે છતાં એ પોતાના માણસ ઉપર એક છત્રી ધરે છે, એના પ્રભાવની, એના એના પૈસાની, એની લાગવગની, અને એના કારણે એનો એક છોકરો છે એ છૂટીને આવી શકે છે. તમારા 3 માણસો પકડાયા હોત તો? આજે કેટલાય પકડાય છે, કેટલાયને મકાનો ખાલી કરવા પડે છે, ખબર છે? અમદાવાદના કેટલાય એરિયામાંથી પ્રજા ભાગી રહી છે, બીજા બીજા શહેરોમાં પણ આવું થતું હશે, પણ એના ઉપર કોઈ છત્રી છે? અને જ્યારે છત્રી નથી તો એ છત્રી આપણે ઊભી કરવી પડશે, નહીં તો તમારો ધર્મ માત્ર દક્ષિણા લેનારો ધર્મ છે. દક્ષિણા ભરપૂર આપો, પણ જ્યારે સમય પડે ત્યારે એ જ દક્ષિણા છત્રી બનીને પાછી આવી, તો એ ધર્મને કદી આંચ નહીં આવે. પણ માત્ર કાળી રોટીને ધોળી દાળ ઉઘરાવી જ જવાનું હોય, અને ભૂંડામાં ભૂંડા દિવસોમાં પણ જો કંઈ મદદ કરવાની ન હોય, તો તમારે સૌએ શાંતિથી આખા ધર્મના સ્વરૂપ ઉપર ફરીથી વિચાર કરવો પડશે. ઈષ્ટદેવ અને ઈષ્ટદેવની સાથે ધર્મની બીજી જે છત્રી છે એ તમારા સ્વજનોની છત્રી છે. તમને હિંમત છે, મારા કુટુંબ છે, એક માણસ બજારમાં ફરતો હોય છે, એક બેન ફરતી હોય છે બજારમાં, ફરતી હોય છે, અડધી રાત્રે ફરતી હોય છે, એના મનમાં એક આત્મબળ હોય છે, કોઈ મને હાથ તો અડાડી જોઈએ, મારે 4 ભાઈઓ છે, અને 4 ભાઈઓ છે ને એ પાંડવોના જેવા છે, ચામડું ખેંચી નાખે એવા છે, બસ આનું નામ છત્રી છે. એ જંગલમાં જતી હશે તો એના ઉપર કોઈ હાથ નહીં ઉપાડી શકે, એના ઉપર કોઈ આંખ નહીં ઉપાડી શકે,
પણ છત્રી વિનાની હશે ને તો ઘરમાં આવીને લોકો ખેંચી જશે. બહાર તો વાત જવા દો પણ તમારા ઘરમાં પેસીને ખેંચી જશે. કારણ કે એ તો બાપણી છે, એ તો બિચારી છે. એના પતિ હશે કે એના ઘરના માણસો હશે ને તો એ બધાને પણ કાઢી મૂકશે. કારણ કે છત્રી વિનાની છે. આ તો જીવન છે ને, જીવનમાં તમારા કુટુંબનું એક છત્ર હોવું. મેં એવા ઘણા કુટુંબ જોયા છે, 50 માણસનું કુટુંબ હોય, 100 માણસનું કુટુંબ હોય, એકની પેઢી કાચી પડે ને તો બીજા લોકો ભેગા પૈસા કરીને 2 લાખ રૂપિયા આપી દે, એની પેઢી ડૂબવી ના જોઈએ. 25-25 હજાર, 50-50 હજાર ભેગા કરીને એને રાતોરાત 2 લાખ રૂપિયા આપી દે. તું અમારો ભાઈ છે, અમારા કુટુંબનો છે, તારી પેઢી કાચી ના પડવી જોઈએ. તને મળે ત્યારે આપજે, અને ના મળે તો કઈ નહીં. હવે લોકો બીજા જ બધા પડાવી જાય છે, પેલા ઇન્કમટેક્સ સાહેબ વાળા આવીને પડાવી જાય છે, એના કરતા પોતાના સગા ભાઈને આપો ને. જાત જાતના લોકો અત્યારે તો કેટલી જાતના બધા પડાવનારા નીકળ્યા છે મહારાષ્ટ્રમાં તો તમારે જીવવા માટે પેલી સેના આવે એને આપો, પેલી સેના આવે એને આપો, પેલી સેના આવે એને આપો. સુરતમાં હશે થોડું ઘણું, આ વધવાનું છે, ઘટવાનું નથી. હું તમને કહી દઉં, આ અરાજકતા વધવાની છે. આ કોઈ સારા લક્ષણ નથી. પણ પેરાલર એક સાથે કેટલાય વસૂલ કરનારા નીકળે. અમદાવાદમાં એક ટાઈમ એવો હતો કે પેશવાએ ટેક્સ વસૂલ કરે અને મોગલોએ ટેક્સ વસૂલ કરે, પેલાએ વસૂલ કરે, પ્રજા મરે બિચારી થઈ. એટલે બીજી જે છત્રી છે ને એ તમારા સ્વજનોની છે, તમારા કુટુંબીઓની છે. તમારા કુટુંબને તોડશો નહીં, મારી એક ખાસ ભલામણ છે. તમારે ત્યાં પ્રસંગ હોય, ભાઈ રિસાયો હોય, ભાભી રિસાઈ હોય, કોઈ નજીકનો માણસ રિસાયો હોય, એને પગે પડજો, હાથ જોડજો, પણ એને લઈ આવજો, પોતાના કુટુંબને ના તોડશો. અને સામા પક્ષે હું તમને કહું છું, કુટુંબ તોડવાનું પાપ ના કરો. તમે એટલા માટે કુટુંબી બન્યા છો, ખરા ટાઈમે જ રિસાવાનું કામ કરો છો, જયારે જયારે કઈ હોય ત્યારે જ રિસાવાનું કામ કરો છો. કેટલાક માણસોની તો આ ખાસિયત હોય છે, દરેક પ્રસંગે રિસાવું જ. કારણ કે પનોતી છે એ માણસ નથી, પણ એ પનોતી છે. અરે આ પ્રસંગે તું આનંદથી ભાગ લે, ઉત્સાહથી ભાગ લે, તારા સગાનો પ્રસંગ છે ને દીપાવી આપ, કઈ ને કઈ બાનું કરીને એ રિસાવાના જ. એટલે આ એક બીજી છત્રી છે, અને બીજી છત્રીનું નામ છે તમારા સ્વજનોની છત્રી, તમારા કુટુંબીઓની છત્રી. પોતાના કુટુંબને ભેગા રાખો, 12 મહિનામાં વગર કારણે પણ 2-3 જમણવાર તો કરવા, આખા કુટુંબને જમાડવું, ભાણેજોને, ભાઈઓને, બધાને બોલાવવા, રોટલાની કઢી કરવી. રોટલાની કઢી શું કામ કરવા, હવે તો બધું ભગવાને આપ્યું છે. પણ કદાચ શક્તિ ના હોય તો રોટલાને કઢી કરવી, પણ કુટુંબને ભેગું કરવું, એમાંથી એક શક્તિ ઉભી થતી હોય છે, એક છત્રી છે. ઘણી વાર હું લોકોને કહું, તમે 12,000 રૂપિયાના દાન આપી આવો છો, 1,00,000 રૂપિયા આપી આવો છો, તમારા કુટુંબમાં એક માણસ નોકરી વિના, એક વિધવા ટ્રસ્ટોમાં ફરી ફરીને અનાજ લે છે, તમને શરમ નથી આવતી? તમે એના ઉપર છત્રી કરો, એમાં એની આબરૂનો પ્રશ્ન નથી, તમારી આબરૂનો પ્રશ્ન. કે આ બાઈક કોના કુટુંબની, આગળ ફલાણા કુટુંબની, હે ફલાણા કુટુંબ, આટલા પૈસાદાર માણસો. મારે આશ્રમમાં એક માણસ જમવા આવતા કલકત્તામાં, કરોડાધિપતિ, અને બીજો ભાઈ અન્ન ક્ષેત્રમાં જમે. એ બિચારો રોજ 4 માઇલ ચાલીને આવે, જમે ને જમીન પાછો જાય. પછી જયારે એના ભાઈને મળવાનું થયું, મેં એને વાત કરી, જો તારો ભાઈ 9 વર્ષથી મારે ત્યાં જમે છે, ભલે જમે, તમારું ને તમારું, મારું શું છે? પણ પ્રશ્ન એ છે, તારા કરોડો રૂપિયા, તું 1,00,000 રૂપિયાનો માલિક છે, ને તારા ભાઈ ઉપર છત્રી નથી કરી શકતો. મને કે એનો સ્વભાવ સારો નથી, હું માની લીધું કે એનો સ્વભાવ સારો નથી, પણ એનો સ્વભાવ સારો નથી એમાં તું એને રોટલા નથી આપી શકતો. આ તો તારે શરમાવાની વાત છે, તમારા કુટુંબ ઉપર છત્રી રાખ. જો તમે મોટા હો તો નાના ઉપર છત્રી રાખજો, એને ધંધે વળગાડજો, એને લાઈને વળગાડજો, એમાં તમારું કુટુંબ સુખી થશે, ગૌરવ વાળું થશે. ત્રીજી છત્રીનું નામ સમાજ છે, એની ચર્ચા હમણાં નથી કરવી, છેલ્લે કરવી છે. ચોથી છત્રી છે ને એ રાષ્ટ્રીય છત્રી છે, તમારું એક નેશન છે, તમારું એક રાષ્ટ્ર છે. તમે આખી દુનિયામાં ફરતા હો, ગમે ત્યાં હો,
પણ તમને એમ લાગવું છે કે મારા પાછળ એક મારા રાષ્ટ્રની મારા ઉપર એક છત્રી છે, મને કોઈ પકડશે, મને કોઈ કંઈ કરશે તો તરત જ મારે મારા માટે રક્ષણ કરનારા આખો એક રાષ્ટ્ર છે, તૈયાર છે. જાપાનની એક બહુ પ્રસિદ્ધ ઘટેલી ઘટના હું તમને કહું. વર્ષો પહેલા જયારે અમેરિકામાં કલર બાર ચાલે, એવો કલર બાર ચાલે કે ગોરા લોકોની હોટલની અંદર કોઈ બીજાને ઉતરવાના. આજે તો ઘણું સારું છે અને આ ગોરા માણસો પાસેથી એક વાત શીખવા જેવી છે. એ લોકો બહુ જલ્દી ચેન્જ કરે છે એટલે સુપર પ્રજા થઈ છે. ફોર્ડ કંપની એક વર્ષમાં 3 મોડલ તૈયાર કરે ગાડીના. આપણી બિરલાની કંપની છે 40 વર્ષનું એમ્બેસેડર એમ ને એમ ચાલે છે. 40 વર્ષ પછી પણ એમાં લખે Mark 3, Mark 4 ડિલક્સ, પણ એમાં કશું ડિલક્સ જેવું કશું હોય જ નહીં. ઉપર લખ્યું હોય, બાકી જે હોય એનું એ પરિવર્તન નહીં. સમજો, અને ચેન્જ કરે છે એટલે એ દુનિયામાં ટક્યા છે. હું જાપાન ગયો તો મને જાણવા મળ્યું કે નેશનલ પેનાસોનિક જે કંપની છે ને, એક દિવસમાં 3 મોડલ ટેપ રેકોર્ડરના બનાવે. એક દિવસમાં આપણે તો જે છે જેમ છે એમ ચાલવા. અને જ્યાં પ્રજા છે એ પરિવર્તનનો સ્વીકાર નથી કરી શકતી હોતી ને, પછી એ પ્રજા પાછી પડતી જતી હોય છે, પછાત થતી હોય છે. પછાત થવાનું બીજું કોઈ કારણ નથી. તમારે પરિવર્તન, તમે સાયકલ સ્વીકાર કરી કે ન કરી, હવે આજે તમે ઘોડે સવારી કરીને સુરતમાં જીવી શકો ખરા? મારા ને તમારા પૂર્વજો ઘોડા ઉપર ચાલતા હતા, બરાબર છે, ઊંટ ઉપર ચાલતા હતા, પણ આજે તમારે સાયકલ આવી. સાયકલ પછી તમે જુઓ તો પેલું મોપેડ આવ્યું, સ્કૂટર આવ્યું, બીજા વાહનો આવ્યા, ત્રીજા વાહનો આવ્યા. આ વિના તમારો છૂટકો. એટલે ગોરી પ્રજા બહુ જલ્દી પરિવર્તન કરતી હોય છે, બહુ જલ્દી. આજે તો આખા અમેરિકામાં તમે જુઓ તો એટલું મોટું પરિવર્તન છે, પણ 40-50 વર્ષ પહેલા આ પ્રજા એટલી ઓર્થોડોક્સ હતી, એટલી કન્ઝર્વેટિવ હતી. એક જાપાનીઝ આવ્યો, એક હોટલમાં એને ઉતારો લીધો, રૂમમાં ઉતર્યો, બહાર ફરવા ગયો, 2 કલાક ફરીને આવ્યો, પેલા કાઉન્ટર ઉપર ગયો ચાવી લેવા. મેનેજરે કહ્યું, સોરી, મારી હોટલમાં બધા વિરોધ કર્યો છે કે આ પીળા માણસને તમે અહીં ક્યાં રાખ્યો છે, અને એ બધાનો વિરોધ છે એટલે હું તમને હોટલમાં નહીં રાખી શકું. આ તમારી બેગ પડી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. પેલા જાપનીઝે કહ્યું, એમ, મને એક ફોન કરવા દેશો? હા, કરો. ખુશીથી એને ત્યાંથી વોશિંગ્ટનમાં એના રાજદૂતને ફોન કર્યો કે આ ફલાણી હોટલમાં કલર બારના કારણે મારી બેગ રોડ ઉપર પડી છે, મને કાઢી મૂકવામાં આવ્યો છે, મારે શું કરવું? પેલો જાપાનનો રાજદૂત જે અમેરિકામાં છે એને કહ્યું, તું થોડી વાર ધીરજ રાખ, એ બેગને ત્યાં ને ત્યાં રહેવા દે, થોડી વાર ધીરજ રાખ. આ જાપાનના રાજદૂતે સીધું ટોક્યો ફોન કર્યો એના વિદેશ મંત્રાલયમાં, અને વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝને કાઢી મૂકી છે અને રોડ ઉપર એની બેગ પડી છે, બોલો અમારે શું કરવું? પેલા વિદેશ મંત્રીએ કહ્યું, થોડી વાર રાહ જુઓ. અને વિદેશ મંત્રીએ ત્યાંથી જ આખા દેશના રેડિયો ઉપર બ્રોડકાસ્ટિંગ કરી દીધું કે આખા જાપાનની અંદર જેટલી હોટલોની અંદર જેટલા અમેરિકનો ઉતર્યા હોય તમામની બેગો રોડ ઉપર મૂકી દે. એ તમામે તમામની બેગો રોડ ઉપર મૂકી દે. સુપર પ્રજા આવી રીતે થવાતું હોય છે. પછી એમ નહીં કે $100 વધારે મળે તો કઈ સાહેબ, તમે તારે રોકશો વાંધો નહીં, આપણે તો તરત જ સોદો કરી લઈએ. ઘરે થોડાક ડોલર મળતા હોય તો હવે હું આ રાષ્ટ્રના સ્વમાન આગળ કરોડો ડોલર પાણી આખા બધાને રોડ ઉપર મૂકી દીધા અને હાહાકાર થઈ ગયો. ત્યાંના વિદેશ મંત્રી, ત્યાંના રાજદૂતને, અમેરિકન રાજદૂતને અમેરિકાએ કહ્યું, ભાઈ અમારે બધાને કાઢી મૂક્યા, અમારે કરવું શું? અમેરિકાએ વિદેશ મંત્રાલયને કહ્યું, હા, અમે બધા અમેરિકનોને રોડ ઉપર મૂક્યા છે, કારણ કે અમારો એક જાપાનીઝ છે એ વોશિંગ્ટનમાં રોડ ઉપર ઉભો છે. 1.5 કલાકની અંદર આ સંદેશા વ્યવહાર ચાલ્યા અને અમેરિકાના વિદેશ મંત્રીએ માફી માગી, પેલા હોટલ વાળાને કહ્યું, માફી માગીને એને અંદર લઈ લે, નહીં તો આ જાપાન, આ ઇન્ડિયા નથી, આ જાપાન છે. મને આ કહેતા કોઈ આનંદ નથી થતો, પણ તમારા દેશના માણસો આખી દુનિયામાં હડધૂત થાય છે, આખી દુનિયામાં. હું ગ્રીસ ગયો હમણાં, મારું પુસ્તક વાંચ્યો વિદેશ પૃથ્વી પ્રદક્ષિણાનું. એરપોર્ટ ઉપર ઉતર્યા, 15-20 માણસો મારી આગળ હતા,
બધાને સિક્કા લગાવી લગાવીને અંદર દાખલ થઈ ગયા. મારો વારો આવ્યો અને ઇન્ડિયન પાસપોર્ટ જોયો એટલે મને પહેલા જ પૂછ્યું, પૈસા છે, મની છે? એટલે વગર મનીએ ફરવા આવ્યા છું. અને 15ને ના પૂછ્યું, મને કેમ પૂછ્યું? લોકોએ મારા સાથે જે હતા એમણે કહેલું, બાપજી તમારે પૈસા રાખવાની કઈ જરૂર નહીં, અમારી પાસે છે ને. પણ ભગવાને વળી મને બુદ્ધિ સુજાડી, કારણ કે એ લોકોનું લાઈન જુદી, એ યુકે નેશનાલિટી એટલે એમને એમની લાઈન જુદી, મારી લાઈન જુદી. મેં કહ્યું, ભાઈ થોડાક પૈસા તમારા ગજવામાં રાખવા દો, કદાચ ખોવાઈ જાઉં તો પૈસા હોય તો હોટલ ઉપર પહોંચાય, અને કદાચ મારે તમારે ઝઘડો થાય, અને ઝઘડો થાય તો હું તો લાચાર થઈ જાઉં. તમારા પાસે પૈસા માગું તો મને એના કરતા ગ્રંથ ગાંઠે, શું પેલું કે છે, વિદ્યા પાઠે અને ગ્રંથ, ગ્રંથ એટલે પૈસો, ને થોડા પૈસા ગજવામાં રાખેલા. આમ કરી ફટ દઈને એના કાઉન્ટર ઉપર મૂક્યા તો ડગઈ. હા, પણ મારા મનમાં એક દાગ લાગી ગયો. મેં જ્યાં જોઉં ત્યાં ઇન્ડિયન પાસપોર્ટ જોઈએ એટલે લોકો એમ સમજી લે કે આ રહેવા માટે, ઘૂસી જવા માટે આવેલો માણસ છે, આ પેસી જવા માટે આવેલો માણસ છે. તમારા ઉપર કોઈ છત્રી નથી. સિંગાપુરમાં તમારા ઉપર બેંત મારાતા હોય, ચાબુકના ફટકા પડતા હોય, કે ગમે ત્યાંથી તમને ફીજીમાંથી કોઈ કાઢી મૂકતું હોય, કે આખી દુનિયામાં તમારા ઉપર ગમે એવા માછલા ધોવાતા હોય, પણ તમને એમ ના થઈ શકે કે મારા ઉપર એક કોઈ મારા રાષ્ટ્રની છત્રી છે. તમે તમારા રાજદૂતને ફોન કરો, કોઈ હાજર જ ન હોય, કાં તો મીટિંગમાં પાર્ટીમાં જ ગયા હોય, કંઈ ખબર જ ન હોય, તો કંઈક કોઈ કરવા તૈયાર નથી. રાષ્ટ્રની એક છત્રી છે. પ્રજા જ્યારે સુપર પ્રજા બનતી હોય છે ત્યારે એના એકે એક માણસ ઉપર એના રાષ્ટ્રની છત્રી હોય છે. એ માણસનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે. પણ મારે જે ચર્ચા કરવાની છે એ છે સમાજની છત્રી. આપણા ત્યાં અત્યાર સુધી સમાજો હતા, પણ એ સમાજો છત્રી લઈને નતા આવેલા. આપણે ગોળ બનાવ્યા અને ગોળ સુધી સમાજ અટકી ગયો. અને ગોળ એટલા માટે બનાવ્યા કે બહારથી કન્યા લાવે નહીં અને અહીંની કન્યા બહાર આપે, બસ આટલા માટે જ ગોળ બનાવ્યો. પછી બીજું, કોઈ વિધવા હોય, ભૂખે મરતી હોય, કોઈ વિદ્યાર્થીને પુસ્તકોની જરૂર હોય, એને ગોળને કઈ લેવા દેવા નહીં. અને ગોળના જે આગેવાનો ને એ આગેવાનોને આગેવાનો ઓછા કે લોકો, પણ પૂનમના પહેલા દિવસ આવે ને, પૂનમનો પહેલો એ શબ્દ વધારે, બધા ભેગા થયા હોય. ઉત્તર ગુજરાતના મારા એક ઓળખીતા પટેલ છે, કડવા પટેલ, જરા ફોરવર્ડ કુટુંબ, અમેરિકાએ જઈ આવેલા રહેલા. એમણે એક બહુ મોટી ભૂલ કરી કે એમની દીકરીને MBBS બનાવી. હવે MBBS પાસ થઈ આખા એમના ગોળમાં કોઈ ડોક્ટર જ ભણેલો નહીં, કે ભાઈ પરણાવી ક્યાં? એ છોકરી 31 વર્ષની થઈ ગઈ. હવે બન્યું એવું, થોડાક દિવસોમાં એ સિદ્ધપુરમાં મારા પ્રવચનો ચાલે, એક મહિનો સિદ્ધપુરમાં, એ સાંભળવા આવ્યા મને કે બાપજી તમે અમારા ગામે ગામે પ્રવચન કરવા ના પડો. મેં કહું કેમ, તમારા ગામે ગામ ફરવાની શું? મને કે આ તમારી જરૂર છે અમારે. મેં કહું થયું છે શું? મેં કે ભૂલ કરી, મારી દીકરીને મેં MBBS બનાવી, હવે મારા ગોળમાં આજે કોઈ પણ મૂર્તિયા તરીકે કોઈ ડોક્ટર છે જ, અમારે એને પરણાવવી ક્યાં? મેં અમારા ગોળને ભેગા કરી, આખી નાકને ભેગી કરી, પાઘડી ઉતારી, મોઢામાં તણખલું લીધું, હાથ જોડીને કહ્યું, મને આ ગોર બાળ, કડવા પાટીદારને પણ ગોર બાળ આપવા માટેની રજા. એટલે પેલા પૂનમ પહેલાના હોય ને, પ્રાગ પૂનમ, એ બધાએ કહ્યું, કોણે કહ્યું તું કે આ છોકરીને MBBS બનાવજે? એવું કોણે કહ્યું? આ બળદના પૂંછડા આપણે એને પરણાવ, એને અમે રજા નથી આપવાના. રજા ના, 3 દિવસ શીરો ખાધો, લાડવા ખાધા, 25,000 નો ખર્ચો કરીને વિદાય થઈ ગયા, પણ છોકરીને પરણાવવાની રજા ના. મેં કોઈ રજા ના આપી તો કઈ નહીં, તમે વગર રજા પરણાવો ને. અને એટલી મારામાં હિંમત નથી, મારે બીજા 3 છોકરા પૈસા પરણાવવાના છે, છોકરાના છોકરા, અને આ બધા તો એવા ને પાછી અમારી પરણાવેલી દીકરીઓ હોય એ પાછી મોકલે, લઈ જાઓ પાછી, અને એમની હોય એ પાછી લઈ જાય. આ તો આ આપણો સમાજ. સમાજનો અર્થ હતો દંડ કરનારો સમાજ, અને દંડ પણ કોનો? જે દુર્બળ હોય એનો. સસલાનો દંડ હોય, હરણનો દંડ હોય, કઈ વાઘનો દંડ હોય, સિંહનો દંડ ના હોય. સિંહને તો કહેવાનું, ના હો પરાક્રમ, તમે બહુ સારું, મોઢું લોહીવાળું છે, કેટલું સરસ દીપી ઉઠે છે તમારું મોઢું. એ તો દંડ તો સસલાનો હોય, હરણાનો. આ એક પરિસ્થિતિ, આ આવો સમાજ.
પણ મેં જેમ તમને કહ્યું એમ ધીરે 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 આપણામાં શિક્ષણની સાથે સાથે એક સળવળાટ ઉભો થયો, એમાંય ખાસ કરીને 18મી શતાબ્દી જે ઉજવાઈ એ પછી તો આખો સમાજ એક થયો. કચ્છથી માંડીને સૌરાષ્ટ્રથી માંડીને મધ્યપ્રદેશ સુધીનો આખો સમાજ ઉંઝાના આંગણે એકત્રિત થયો અને ઉંઝાના આગેવાનોએ જે વ્યવસ્થા કરી છે ગજબની વ્યવસ્થા કરી છે. હજારો માણસો એક તરફ જમતું હોય, હજારો માણસોની રસોઈ હોય, ઘણા લોકોને એમ થયેલું કે આ ફિયાસ્કો થવાનો છે, આટલા માણસોને પહોંચી નહીં વળાય, પણ જે વ્યવસ્થા કરી છે ગજબની વ્યવસ્થા કરી છે. નથી પૈસાની બાબતમાં કોઈ અડચણ આવી, નથી રસોઈની બાબતમાં કે નથી પીરસવાની બાબતમાં, અને સૌના મનમાં એક હરખ 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 ઉત્સાહ ઉત્સાહ અને ઉત્સાહ. ત્યારથી સમાજમાં એક આખું એક રૂપ ગોળ મટી અને એક એક મોટો ગોળ થઈ ગયો, ભૂગોળ થઈ ગઈ, જ્યાં કોઈ પણ જગ્યાએ કડવા પાટીદાર સમાજનો એક પણ માણસ વસતો હોય એ આખા સમાજના છત્ર નીચે આવી જાય. ઉમિયા સંસ્થાનની પાસે પૈસાના ઢગલા થયા, ઘણા લોકોએ પૈસા આપ્યા. અને તમને કદાચ ખબર હશે કે કદાચ ખબર નહીં હોય, પણ કદાચ મારા કરતા તમને વધારે ખબર હશે, ઉમિયા સંસ્થાન આજે આખા ગુજરાતમાં કે ગુજરાત બહાર કોઈ પણ જગ્યાએ કડવા પાટીદારની દીકરી જો સમૂહ લગ્નમાં પરણતી હોય તો એને પાનેતર મોકલાવે છે. ઉંઝા સંસ્થાન તરફથી એ મારી દીકરી છે, સમાજની દીકરી છે, એ પોતાની દીકરી સમજીને મધ્યપ્રદેશમાં કે સુરતમાં કે કાઠિયાવાડમાં જે કોઈ જગ્યાએ પટેલની દીકરી પરણતી હોય એને પાનેતર મોકલાવે છે. બીજી બધી પણ ઘણી બધી કંઈક કરવું હોય તો 5 લાખ રૂપિયા આપે, 1.5 લાખ રૂપિયા આપે, એવા જુદા જુદા, કારણ કે એમની પાસે જે પૈસો આવે છે ને એ પૈસો હવે સમાજ માટે વપરાય છે. આનું નામ છે સમાજની છત્રી. આજે તમારી પાસે કેટલો ભણનારો વર્ગ છે, 11 લાખ આપે તોય ઓછા એ લાખમાં છટકવા માંગે છે, પણ છટકવા દેવાના નથી. યાદ રાખજો, એમાં હું ઓળખું છું ઘણા, 11-11 લાખ, અને હું તમને ખાતરીથી કહું છું તમારા ઈષ્ટદેવ માટે, તમારી કુળદેવી માટે, તમારા સમાજ માટે આપેલો પૈસો તો ઉગવાનો છે. નહીં આપે એ પસ્તાવાના છે, આપે આપનારા પસ્તાવાના નથી. જે નહીં આપનારા છે ને એ જયારે સંકુલમાં ફરવા આવશે અને એનો છોકરો પૂછશે કે બાપા આપણો રૂમ કયો, તો આપણો રૂમ બંગલામાં બેટા, બહાર ભણતા જ નથી, આપણો રૂમ બંગલામાં, ત્યારે એમને પસ્તાવો થશે કરી રહી આપણે પણ એકાદ રૂમ બાંધ્યો હોત, આપણે પણ એકાદ કોઈ સ્મૃતિ કરી હોત, તો આજે હું મારી પ્રજા આગળ ગૌરવપૂર્વક કહી શકત કે જો આ આપણો રૂમ છે. એટલે આમાં તો ના આપનારા પસ્તાવાના છે, ભામાશાહ પસ્તાવાનો નથી. ભામાશાહે તો પ્રતાપના ચરણોમાં સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને ભામાશાહ અમર થઈ ગયો. મરી ગયા પેલા જે ના ન્યોછાવર કરી શક્યા એ મરી ગયા. આજે કોઈ એમની એમની પેઢીએ યાદ નથી કરતી. એટલે આપણે એક એવો સમાજ બનાવીએ છીએ જે સમાજ તમારા શિક્ષણની ચિંતા કરે, જે સમાજ તમારા વ્યક્તિત્વની ચિંતા કરે, જે સમાજ તમારા સામાજિક સ્વરૂપની ચિંતા કરે, જે સમાજ તમારી સુરક્ષાની ચિંતા કરે. હું તમને આ પણ કહેવા માંગુ છું, તમારી પાસે હળ હતું, આજે તમારી પાસે કલમ આવી. હળ ને કલમ બેનો સરવાળો થયો, પણ હજુ તમારી પાસે એક ચીજ ખૂટે છે, અને એ ચીજ જો તમે નહીં ઉમેરી શકો તો તમે તમારા સુખોને પૂરા પ્રમાણમાં ભોગવી નહીં શકો. ગુરુ ગોવિંદસિંહે શીખોને કહ્યું તમારી પાસે બધું છે પણ જો શસ્ત્ર નહીં હોય તો આ બધું તમારું લૂંટાઈ જશે. અને ગુરુ ગોવિંદસિંહના શિષ્યો કોણ છે? કોઈ હલવાઈ, કોઈ ફલાણા, કોઈ ફલાણા, સમાજમાં જેનું કોઈ સ્થાન નથી, એ બધાને બહાદુર પ્રજા બનાવી, વીર પ્રજા બનાવી. તમે પંજાબમાંથી આવેલી પ્રજા છો, એ જ વંશની પ્રજા છે, કઈ લવ ને કુશમાંથી થયેલી પ્રજા નથી, એ તો કિંવદંતી છે. પણ તમે પંજાબના કડપ્રદેશમાંથી નીકળી અને કડપ્રદેશમાંથી ખસતી 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 રાજકીય ઉત્ક્રાંતિના કારણે આવી આવી અને અડાલજની વાવ તરફ આવ્યા, ત્યાંથી પછી વેચાયા, અને કડના કારણે કડવાલ, કડવાલ, અગ્રવાલ, મારુવાલ, કોષણીવાલ, અમારી સંસ્કૃતમાં વાન પ્રત્યય થાય છે અને દેશી ભાષામાં વાલ થાય છે, જેમ આપણે પીપા વાલા, ફલાણા વાલા, રંગુન વાલા, નહીં પારસી લોકો વરા લોકોએ નામ રાખ્યા એમ આ કયા તો કડવાલ,
એટલે કડ ભાગમાંથી નીકળેલા, પણ પછી લવ ઉડાડી દીધો અને કડવા 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 એ શબ્દ રહી. અને કડવા હવે છ મીઠા ને પાછા કડવા આવે. હું કહું કે આટલી મીઠી પ્રજા અને આ કડવા કડવા આ નામ રાખ્યું ક્યાંથી તમે? અધૂરામાં પૂરું હોય એમ ઘણા ખરા તો પાછા કડવાની જગ્યાએ કડવા બોલે છે. એટલે ઉપરથી પાછું કડવા કઈ મૂળમાં આ કડ ભાગમાંથી આવેલી પ્રજા એટલે કડવાલ, લવવાલ એટલે લેવવા થઈ ગયા પછી લવવાલ. એ તો આજે પાકિસ્તાનમાં એ ભાગ છે. તક્ષશિલાની પાસે જઈને જુઓ તો જેમ આપણા પરગણા છે, ચુવાડ પરગણું, પાટણવાળું, વઢિયાર, દાંધાર, એવા પરગણાનું નામ એક ભાગ હતો. એટલે તમે આ રીતે અહીંયા આવ્યા અને આ એક આખો સમાજ આજે નિર્માણ થઈ રહ્યો છે. તમારું ક્ષેત્ર હેઠ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેમ કહ્યું એમ ભાઈ શ્રી કેશુભાઈ જ્યાં ગુજરાતમાં તો કાળજી રાખે છે, પણ ગુજરાતથી બહાર મધ્યપ્રદેશના પાટીદારો થોડા પાછળ રહી ગયા છે. મારે ત્યાં આવેલા અને બિચારા આજે બહુ ઉત્સાહ છે એમનામાં, અમને તમારી સાથે લઈ લો, અમને તમારી સાથે મેળવી લો અને મળી જવાના છે. કારણ કે જેનામાં સ્વયં ઉભા થવાની ક્ષમતા હોય છે ને, એને બહુ મહેનત કરવી નથી પડતી, એને બહુ મદદ કરવી નથી પડતી હોતી. તો આજે આપણે એક સમાજ તરીકે એકત્રિત થઈ રહ્યા છીએ, એક છત્રી લઈને. માં ઉમાના મંદિર ઉપર જે તમને છત્રી દેખાય છે, જે ઘુમ્મટ દેખાય છે, એ માં ઉમાનો ઘુમ્મટ આખા પાટીદાર સમાજનો ઘુમ્મટ છે. એ ઘુમ્મટના નીચે પાટીદારનો બચ્ચે બચ્ચો, પછી એક ગરીબ પાટીદાર હોય તોય અને એક કરોડાધિપતિ હોય તોય એક છત્ર નીચે ભેગો થાય, એક છત્ર નીચે એકત્રિત થાય અને એને એમ ગૌરવ રહે કે કાલે આ સુરતમાં મારી નોકરી છૂટી જશે તોય મારો સમાજ છે, મારા ઓળખીતો એક સમાજ છે. એનું નામ નહીં લઉં હું, જરા બહુ ઉતરતો સમાજ છે. એનો એક બહુ શ્રીમંત માણસ મને મળ્યો. મને કે બાપજી મારો સમાજ જરા તિરસ્કૃત થાય છે, અમારું કામ લોકોના વાસણ ઘસવા એવા તેવા, પણ મારી પાસે જયારે પૈસો આવ્યો એટલે મેં બે કામ કર્યા. મુંબઈમાં એક મકાન ખરીદ્યું અને અમદાવાદમાં એક મકાન ખરીદ્યું અને મારા સમાજમાં મેં જાહેરાત કરી દીધી કે જેને મુંબઈમાં આવવું હોય, નોકરી ધંધો કરવો હોય, મારા મકાનમાં ઉતરો, મારે ત્યાં જમો અને નોકરી ધંધો મળે એટલે પછી તમે તમારા પગ ઉપર ઉભા થઈ જાઓ. આવું એક અમદાવાદમાં એક મુંબઈમાં મેં વીણી વીણીને મારા છોકરાઓને ભેગા કર્યા. 50 માણસો રહી શકે એવું, બસ જમો અને સુઈ જાઓ, આખો દિવસ નોકરી કરો, તમારા પગ ઉપર ઉભા થાવ, જાઓ, પછી તમે તમારી મેળે. આખા સમાજની આજે દશા એ છે કે એમના એક જ ગામમાં એમના સમાજની 3 કરોડની ડિપોઝિટ છે બેંક ઉપર. એક 3 કરોડ રૂપિયાની ડિપોઝિટ એક જ સમાજની છે, પણ આખા સમાજને ઊંચે લાવનાર એક માણસ છે જેણે કહ્યું હું આ યજ્ઞ કરીશ, હું સમાજ માટે બલિદાન આપીશ. એ ગરીબ ના થઈ ગયો પણ એને વાવતા આવડ્યું. આજે એમાંથી તો કેટલા માણસો લક્ષાધિપતિઓ છે. આજ સવારે જ મને કહ્યું કે આ ખેતાભાઈ છે, એમણે કેટલા કચ્છના પટેલોને ધંધે વરગાડી દીધા, આવો હું લાકડું અપાવું, મારે ત્યાંથી લાકડું લઈ જાઓ, ઉધાર લઈ જાઓ, પછી આપજો. એમાં કદાચ 2% નહીં આપનારા નીકળતા હશે, નીકળવા દો, પણ આપણે 98% સામે જોવાનું છે. આ સમાજની મોટામાં મોટી સેવા છે, આનું નામ છત્રી છે. તો સજ્જનો આજે આપણે આ છત્રીનો વિતાન વિસ્તારવા માટે એકત્રિત થયા છીએ. જેવું ઉમિયા સંકુલ, જેવી ઉમિયા સંસ્થા ઉંઝામાં છે, એ તો જાણે કેન્દ્ર સ્થાને છે, તો માત્ર સંસ્થા છે, પણ એની શાખા રૂપમાં, એના હાથ નીચે, એના અંતર્ગત, એટલા માટે તો ઉંઝા સંસ્થાના જવાબદાર માણસોને બોલાયા છે. એની પેટા શાખા રૂપે સુરતમાં, ભરૂચમાં, નવસારીમાં, વલસાડમાં, મુંબઈમાં, રાજકોટમાં, જગ્યા જગ્યાએ તમારે શાખાઓ કરવાની છે. જેમ ધરો છે એ પોતાની શાખા ફેલાવે એવી રીતે, તો એવી જ રીતે આ સુરતમાં પણ એની શાખા એક મૂર્ત રૂપ તૈયાર કરી રહી છે અને 2 કરોડ રૂપિયાની અપેક્ષા છે. હું ધારું છું કે તમારે 3 કરોડ ઉપર રૂપિયા ભેગા કરવા પડશે. 2 કરોડની જગ્યાએ 3 કરોડ રૂપિયા ભેગા કરવા પડશે અને 3 કરોડ રૂપિયા માં ઉમિયાની કૃપાથી તમને મળી રહેશે. કારણ કે પાટીદારને દોવો ને એટલે બકરીને દોવા બરાબર છે. સવારે દોવો, બપોરે દોવો, 2 મહેમાન આવ્યા હોય 3 વાગે જૂથ જોતું હોય 3 વાગે જઈને ઉભા રહો, કદાચ થોડીક આવડી મનની ચોપડા આવે સાંભળી લેવાની, પણ એને તમે જયારે જુઓ ત્યારે ઈશ્વરે તમને ઉદારતા આપી છે અને આજે તમને શક્તિ પણ આપી છે. તો તન મન ધનથી આ સંકુલના કાર્યમાં લાગી જાઓ.
આ તો સમાજનું કામ છે, ઈષ્ટદેવનું કાર્ય છે, એને દીપાવો એવી પરમેશ્વરને પ્રાર્થના, મા ઉમિયાને પ્રાર્થના. તમારી તમારી એક જમા બાજુ હું તમને કહી દઉં, જે લેવા પાટીદારો પાસે નથી. મને લેવા પાટીદારો ઉપર પણ પ્રેમ છે, પણ લેવા પાટીદારોની મોટી દુર્બળતા એ છે કે બીજાના નેતૃત્વને જલ્દી સ્વીકાર નથી કરી શકતા. ત્યારે તમારી પાસે નેતૃત્વને સ્વીકાર કરવાનું અનુશાસન છે. તમને સારા નેતાઓ મળ્યા છે અને જે સારા નેતાઓ મળ્યા છે એને તમે સ્વીકાર કરી શકો. અને લેવા પાટીદારો તો કે તમારો પગ ખેંચશું, તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો. આ જે ઊંસાતૂંસી છે, આ જે ખેંચા ખેંચી છે, એથી સમગ્ર સમાજ આગળ નથી આવી શકતો હતો. ત્યારે તમારે ત્યાં બહુ સારી વાત છે કે તમને પોતાનો ભોગ આપે એવા સારા ડાયા શાણા નેતા મળ્યા છે અને તમે બધાએ નેતૃત્વને સ્વીકાર કર્યું છે અને એટલા માટે આ કાર્ય જલ્દીથી પ્રગતિ કરશે એવી મા ઉમિયાને ફરીથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ.